નમસ્તે બાળકો, વિષય છે ચિત્રકામ. કેકના ચિત્રમાં રંગ પૂરવો. કેટલી સરસ મજાની કેક છે ને, એની અંદર ટીચરે કેટલો સરસ રંગ કર્યો છે. હમણાં તો નાતાલનો તહેવાર છે, નાતાલના તહેવારમાં તમે કેક લાવો છો ને. ટીચરે આગળની વિડીયોમાં તમારે ક્રિસમસ ટ્રીમાં રંગ પૂરતા શીખવાડ્યો ને, હમણાં નાતાલનો તહેવાર આવવાનો છે 25 ડિસેમ્બર. તો ટીચર આજે તમને સરસ મજાની કેકમાં ચિત્રપોથીમાં રંગ પૂરતા શીખવાડશે. જો બાળકો, આ શું દોર્યું છે કે હવે આની અંદર આપણે સરસ રંગ કરીશું. જો આપણા મનગમતા રંગ કરવાના, ધીરે ધીરે રંગ કરવાનો, બહાર નીકળે નહીં તેનું ધ્યાન રાખવાનું. પહેલાં અંદર કરવાનું અને કિનારી પર ધીરે ધીરે કરવાનો, એટલે રંગ નીકળે નહીં. તમારે તો કેક ભાવે છે ને, બજારમાં તો હમણાં કેટલી સરસ મજાના ફ્લેવરની કેક મળે છે ને. તમે લેવા જતા હશો ને, બધી જ ફ્લેવરની બેકરીમાં કેક મળે છે. તો આપણે આજે આની અંદર રંગ કરીએ. જો હવે આપણે બીજો રંગ કરીશું મનગમતો. બાળકો, ધીરે ધીરે પકડવાનું, મમ્મીને કહેવાનું મને કેક દોરી આપ, પછી અંદર સરસ રંગ કરવાનો. જો થયો ને રંગ. હવે કેક તો કેટલા બધા ભાગની આવે, એટલે આપણે અલગ અલગ રંગ બનાવવાનો પૂરવાનો. હમણાં તો ચોકલેટ ફ્લેવરની કેક તો બહુ જ ફાઇન આવે છે ને. અંદર કેડબરીના ટુકડા આવે, કિટકેટના પણ ટુકડા આવે, મળે છે ને બજારમાં. હવે આપણે અહીંયા કરીશું રંગ. તમારી મમ્મી પપ્પાનો જન્મદિવસ હોય, લગ્નતિથિ હોય, તો તમે કેક લાવો છો ને. પછી હમણાં તો નાતાલનો તહેવાર આવ્યો છે, એટલે સાન્તા ક્લોઝ આવે અને બધાના ઘરે ક્રિસમસના દિવસ, નાતાલના દિવસે કેક કાપવામાં આવે છે. કેક તો બધાને બહુ જ ભાવે. તમારી મમ્મી ઘરે પણ કેક બનાવે છે ને. જો કેટલો ફાઇન કલર થઈ ગયો ને, ધીરે 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 રંગ કરવાનો, બહાર નીકળે નહીં એનું ધ્યાન રાખવાનું. હવે આપણે કેક કાપીએ ત્યારે આપણે ઉપર શું લગાવીએ છીએ, મીણબત્તી. આ શું છે? મીણબત્તી. અને મીણબત્તીની અંદર રંગ કરીશું. આપણે કેકની ઉપર મીણબત્તી ગોઠવીએ છીએ અને એને ધીરેથી ફૂંક મારીને કેક કાપીએ છીએ. તમે મીણબત્તી લગાવો છો ને કેકની ઉપર, આપણે ઘરે લાઈટો જાય તો પણ તમે મીણબત્તી લગાવો છો, હે ને. જો મસ્ત સરસ રંગીન કલરફુલ કેક બની ગઈ. બાળકો, આવી રીતે કેક દોરજો અને બાલ મંદિરમાં બતાવવા આવજો. બાય બાય.